લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી જાહેર થયા પૂર્વે જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસની તૈયારી કરી દીધી છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે. સંગઠનમાંથી આવનાર નામને જ ઉમેદવાર પદે પસંદ કરાશે. કોંગ્રેસ ચૂંટણી પહેલા જ અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરી નાખ્યું છે અને હવે જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. સ્થાનિક કાર્યકરો સાથે ચિંતન બાદ નિમણૂકના નામો અપાશે. પ્રભારીઓ નવા હોદ્દેદારોની નિમણૂક માટે નામો અપાશે. તેમજ અમદાવાદની જેમ અન્ય શહેર અને જિલ્લાના માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. સમિતિએ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. એ પછી અમદાવાદની 16 વિધાનસભાઓના પ્રભારીની નિયુક્તિઓ કરવામાં આવી છે. 16 અમારા વિધાનસભાના સિનિયર પ્રભારીઓ છે. સંગઠન ની અંદર વર્ષોથી જેમને કામગીરી કરી છે, અનુભવો છે એમના, એમને કામગીરી પણ શરૂઆત કરી દેવામાં આવી છે. એ બધાના અભિપ્રાયો લઈને આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે. એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને અમારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે, શહેર સમિતિના હોદ્દેદારોનું નામ આવશે, ફરીથી એની પુનઃરચના કરીને સંગઠનની અંદર જે નિષ્ઠાથી કર્મઠથી અને પાર્ટી માટે જે પણ કાર્યકર્તા હોય, જે સક્રિય હોય, જે પાર્ટી માટે યોગદાન અને સમય ફાળવવા માંગતા હોય, કામ કરવા માંગતા હોય, એ બધાનું વોર્ડ સમિતિથી લઈને શહેર કોંગ્રેસ સમિતિમાં બધાનું માન સન્માન સચવાય અને બધાને સંગઠનમાં પદાધિકારી તરીકે, હોદ્દેદાર તરીકે બધાને નિમણૂક આપવામાં આવે એ રીતે અમારા પ્રયાસો રહેશે. ઉત્તર પ્રદેશમાં તમામ પ્રયાસો બાદ પણ ઇન્ડિયા ગઠબંધન વિખેરાઈ ગયું છે. કોંગ્રેસ અને